आपने जवाब मिलो 21 किग्रा। हवे आपणे शोधवानुं छे आ 21 किग्रा કેરીનો કુલ રકમ કેટલી થાય। તેનો ભાવ આપણને આપેલો છે કે જો 1 કિગ્રા કેરીનો ભાવ આપણને 75 રૂપિયા આપ્યો હોય તો આપણે શોધવાનું છે 21 કિગ્રા કેરીનો ભાવ। તો એ આપણે જોઈએ, 1 કિગ્રા કેરીનો ભાવ બરાબર 75 રૂપિયા, માટે 21 કિગ્રા કેરીનો ભાવ બરાબર કેટલો? તો 21 × 75 / 1 આપણે કરીશું, તો 21 × 75 અહીંયા મેં કરેલા છે, જુઓ તો એનો જવાબ મળ્યો આપણને 1575, બરાબર। તો 1 મહિનાનો ખર્ચ કેરીનો કેટલો થયો? કુલ 1575 રૂપિયા। હવે આગળ જોઈએ તો તમે બુકમાં જુઓ, વળી જો કેરીની સિઝન 3 માસ ચાલે અને નિયમિત કેરી ખાવી હોય તો સિઝન દરમિયાન કેરીની જરૂરિયાત અને તેનો ખર્ચ કેટલો? હવે આપણે 1 માસનો શોધ્યો બાળકો, ઓકે, હવે આપણે 3 માસનો શોધવાનો છે, બરાબર, તો એ પણ જોઈએ। તો એના માટે આ રીતે દાખલો કરવો પડે કે 1 માસમાં કેરીની જરૂરિયાત 21 કિગ્રા, આપણે આગળ દાખલામાં જોયું, તો 3 માસમાં કેરીની જરૂરિયાત કેટલી? તો જુઓ 3 × 21 / 1, તો સૌથી પહેલાં 21 × 3 કરતાં આપણને જવાબ મળ્યો 63, તો અહીંયા 3 માસમાં કુલ 63 કિગ્રા કેરીની જરૂર પડે। હવે એનો ખર્ચ શોધવાનો છે, ભાઈ 1 માસમાં આપણને કેટલો ખર્ચ થયો હતો? 1575, તો 3 માસમાં કેટલો ખર્ચ થશે? તો એનું પદ મૂકી દઈએ, 1 માસમાં કેરીનો ખર્ચ બરાબર 1575, તો 3 માસમાં કેરીનો ખર્ચ બરોબર કેટલો? 1575 × 3/1, તો જુઓ અહીંયા મેં 1575 × 3 કરેલા છે, તો જવાબ મળ્યો 4725 રૂપિયા। હવે આગળ જોઈએ બાળકો કે કાચી કેરીની જેમ પોપટ ચાંચ મારે તેમ ગામડામાં વેકેશનમાં નાના બાળકો પથ્થર મારી કેરી પાડવાની હરીફાઈ કરે છે, બરોબર ને? તમે ગામડામાં જોયું હશે કે આંબા ઉપર કેરી લટકતી હોય તો નાના છોકરા હોય એ હરીફાઈ કરે કે ભાઈ કોનો પથ્થર વાગશે અને કોની જલ્દી કેરી નીચે પડશે। છોકરાઓથી જો કદાચ કેરી પડે તો તેઓને પતંગ કાપ્યા જેટલી ખુશી થઈ જાય। અરે હા, આ હરીફાઈમાં કેરી તૂટે અને માથા પણ ફૂટે, તો બાળકો તમે કેરીને પથ્થર મારતા હો અને આવતા જતા વ્યક્તિઓને પણ વાગી જાય અને એમના માથા ફૂટી જાય, સાથે સાથે લોકોની લીલીછમ લાગણી થોડી રંગબતુડ બની જાય, એટલે કે જેને પથ્થર વાગ્યો એ તો ઝઘડો કરે ને બાળકો, એવી રીતે માતાઓના જીવ પડી કે બંધાયા રહે। આ બધું શહેરોમાં જોવા મળતું નથી, હા બાળકો, આ બધું આપણે ગામડાના વિસ્તારોમાં જ જોઈ શકીએ છીએ, આવી રમત ક્યારે શહેરોમાં જોવા મળતી નથી। અને જો એવું દ્રશ્ય સર્જાય તો તેમાંથી તે જ આંબા નીચે મહાભારત રચાઈ જાય, હા, કોઈએ પથ્થર માર્યો કોઈ બાળકે અને કોઈ આવતા જતા વ્યક્તિના માથામાં વાગ્યો તો તે બાળક સાથે અથવા તો તે બાળકના માતા પિતા સાથે ઝઘડો કરે, તો એટલે મહાભારત રચાઈ જાય। કોયલના ટહુકાને બદલે માણસોના બૂમબરાડા વધી જાય। શું તમે કેરીના આવા ચિત્રો જોયા છે? કેરી તેના પાન સાથે બહુ સુંદર લાગે છે, નીચે મુજબ તમે પણ કેરીના ચિત્રો દોરવાનો પ્રયત્ન કરો। આ રીતે તમે પણ કેરીના ચિત્રો દોરવાનો પ્રયત્ન કરી શકો છો। આગળ જોઈએ, શું તમે જાણો છો ભારત 1 વર્ષમાં અંદાજિત 1,60,00,000 ટન, એટલે કે 1,000 કિગ્રા બરાબર 1 ટન, એવી જ રીતે 1,60,00,000 ટન કેરીનું ઉત્પાદન કરે છે? ભારત વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદન કરે છે। ભારતમાં ઉત્તર પ્રદેશ સૌથી વધુ કેરી ઉત્પાદન કરતું રાજ્ય છે। તમે મોટામાં મોટી કેરી વિશે શું જાણો છો? સૌથી મોટી કેરી 3.435 કિગ્રા ફિલિપાઈન્સમાં રજૂ થઈ હતી,
જેની લંબાઈ તમે અહીંયા જુઓ છો આ સૌથી મોટી કેરી છે 30.48 સેમી એટલે કે 12 ઇંચ. પરિઘમાં 49.53 સેમી એટલે કે 19.5 ઇંચ અને પહોળાઈમાં 17.78 સેમી એટલે કે 7 ઇંચની હતી. આ કેરી એ વિશ્વની સૌથી મોટી કેરી છે. આગળ જોઈએ કે જેન્સી એ કેટલાક આકારોમાં કેરીના ચિત્રો બનાવ્યા છે. તમે આપેલ નમૂના મુજબ અલગ અલગ આકારોમાં કેરીના ભાત ચિત્રો બનાવો. જો એને કેટલાક આકારો દોર્યા છે, એમાં કેરીના ચિત્રો બનાવ્યા છે. મેં તમને ગઈકાલે ફોટા પણ બતાવ્યા હતા, તો એવી રીતે તમે પણ એક ચિત્ર દોરી શકો છો તમારી બુકમાં, એકથી વધારે નહીં. જ્યારે તમે બજારમાં ખરીદી કરવા જાઓ ત્યારે કેરીની અનેક જાતો જોઈને મૂંઝાશો નહીં. નીચેની જાત કેરીઓ માટે બજારમાં જાતે તપાસ કરજો અને તમને પસંદ પડે તે ખરીદવાનો પ્રયત્ન કરજો અને આનંદ માણજો. જુઓ, આ કેરીની જુદી જુદી જાતો છે. તેમાં હાફૂસ, કેસર, તોતાપુરી, લંગડો, દશેરી અને બદામ છે. આમાંથી તમે કઈ કઈ કેરી ખાધી છે અને બીજી કઈ કઈ જાતો છે તેના વિશે વિચારો. તમારામાંથી કેટલાક આંબાવાળી જોઈ હશે. તે તમે ક્યાં જોઈ છે, તે ટીવી પર કે વાસ્તવમાં જોઈ છે, તો તેના વિશે અહીંયા માહિતી આપેલી છે. આપણે આગળ વધીએ. આંખો બંધ કરી અને કલ્પના કરો કે આંબા કેટલા ઊંચા હશે. આંબો કેટલો ઊંચો હશે તે તમારે કલ્પના કરવાની છે. અહીંયા પણ કલ્પના કરવાનું કીધું છે કે તમે કોઈ ખેડૂત સાથે તેના ખેતરમાં ગયા છો. મીઠો મધુર વાયરો આવે છે અને વાયરાના લીધે પાંદડાઓનો જે અવાજ થાય છે તે તમને કલ્પના કરવાનું કહ્યું છે. તેમજ કોયલ એ કુહું કુહું કરે છે. ખેડૂત સવારે અંધારામાં પોતાનું કામ શરૂ કરી દે છે. તે કેટલાક ખેડૂતો બળદગાડું લઈ પોતાની વાડીએ જતા હોય ત્યારે ખૂબ જોશથી પવન ફૂંકાતો હોય. એ સમય દરમિયાન ખેડૂતને ઘણી મુશ્કેલીઓ પડે છે. બળદ ગાડામાં ખૂબ દૂર સુધી જઈ શકાતું નથી. તમે જાણો છો કે આગળ બળદ બાંધેલા હોય અને પાછળ આવું ગાડું હોય, તો હવે ક્યાં સુધી બહુ આપણે ઝડપઝેમ વાહનોમાં જઈ શકીએ એવી રીતે બળદ ગાડામાં જવાય નહીં. બળદ ધીમે ધીમે ચાલે એમ તમે આગળ વધી શકો. હવે જુઓ, અહીંયા બળદગાડું અંદાજે 1 કલાકમાં 40 કિમી જેટલું અંતર કાપે છે. 1 કલાકમાં 40 કિમી અંતર કાપે. 1 કલાકમાં 4 કિમી, સોરી, બળદગાડું 1 કલાકમાં 4 કિમી અંતર કાપે છે. તો અહીંયા એક પ્રશ્ન છે કે 10 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે. તો એના માટે આપણે શું કરવું પડે? દાખલો. તો આપણે શું લખીશું કે 10 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગે. તો આપણને આગળ કીધું છે કે 4 કિમી અંતર કાપતા લાગતો સમય 1 કલાક. બળદ ગાડાને 4 કિમી અંતર કાપતા લાગતો સમય 1 કલાક. તો 10 કિમી અંતર કાપતા લાગતો સમય કેટલો? તો 10 × 1, 4 એ ભાગમાં જાય. અહીં જે સંખ્યા હોય એ હંમેશા ભાગમાં જાય, એ ધ્યાન રાખવાનું. તો 10 ભાગ્યા 4 આપણે કરવા પડે, તો જવાબ મળ્યો 2. પણ ભાગમાં 2 છે એટલે આપણે 2.5 કલાક લખીશું. બરોબર ને બાળકો? ત્યારબાદ આગળ છે કે મુસાફરી દરમિયાન પવનને આપણે અનુભવી શકીએ છીએ અને સૂર્ય આપણી સાથે આવતો જોઈ શકીએ છીએ. તેથી દિશાનું ભાન, જો દિશાનું ભાન ન રહે તો સૂર્યને જોઈને પણ આપણે દિશાનું સ્થાન નક્કી કરી શકીએ. કારણ કે આપણે સૂરજની સામે ઊભા રહીએ તો તે દિશા કઈ હોય? પૂર્વ, અને તેની પાછળની દિશા પશ્ચિમ. એવી જ રીતે પૂર્વની દિશા તરફ તમે સામે મોઢું રાખીને ઊભા રહો તો તમારા ડાબા હાથે અને જમણા હાથે કઈ સંખ્યાઓ આવે, કઈ દિશાઓ આવે તે તમને જાણકારી હશે જ, કારણ કે બીજા ધોરણમાં આ બધું તમે શીખી ગયા છો. ઓકે, હવે આપણે આગળ છે શોધી કાઢો. સૂર્ય જુઓ અને તેની ઉગવાની દિશા નક્કી કરો. તમે ગમે ત્યાં હો, તમારી પૂર્વમાં કઈ કઈ રસપ્રદ વસ્તુઓ છે, તમારી પશ્ચિમ તરફ રહેલી વસ્તુઓના નામ લખો
હવે અહીંયા તમારે જાતે પ્રવૃત્તિ કરવાની છે. તમારે સૂર્ય તરફ મોઢું રાખીને ઊભું રહેવાનું છે. તમારી પાછળ, તમારી દક્ષિણે અને તમારી પશ્ચિમે કઈ દિશાઓ છે તે તમારે જોવાની છે. ઓકે, તો હવે વાહ કેટલી કેરીઓ એ આપણે આગળના પીરિયડમાં જોઈશું.